नमस्कार, हूँ प्रतिपाल। अब तक बुलेटिन में स्वागत छे। समाचारों की शुरुआत में जोइए आज ना मुख्य समाचार। हीराबा पंचमहाभूत में विलीन, पार्थिव देह ने वडाप्रधान ने कांध अने मुखाग्नि अर्पी। विदेश थी आवनाराओ माटे आरटीपीसीआर टेस्ट बनाव्यो फरजियात, कोरोना ना संक्रमण ने नियंत्रण करवा लेवायो निर्णय। न्यूडकोल में निर्वस्त्र थईने नाणा गुमावनाराओनी संख्या में जबरो वधारो। हवे जोईए समाचार विगतवार। भारत ने एक वैश्विक लीडर नी भेट आपनार हीराबा दामोदर दास मोदी नू निधन थता वडाप्रधान नरेंद्र मोदी मातृशोक में डूबी गया छे। आजे पीएम एक सामान्य नागरिक नी माफक माता नी अंतिम यात्रा में जोड़ाया हता। एक पुत्र नी फरज निभावता हीराबाना पार्थिव देह ने कांध आपी अने मुखाग्नि पण अर्पण करी हती। देशना टोचना नेताओए शोक व्यक्त कर्यो हतो। शास्त्रोक्त विधिवत प्रमाणे करवामां आवेली अंतिम विधि में तेओ सामिल थया हता। માતાના પાર્થિવ દેહને મુખાગ્નિ પણ અર્પણ કરી હતી। નરેન્દ્રભાઈના ચહેરા પર માતૃશોક સ્પષ્ટ દેખાતો હતો। મોટાભાઈ સહિતના પરિવારના સભ્યોને તેઓએ સતત સાંત્વના આપતા હતા। ભારતમાં કોરોનાને લઈને સરકાર કડકાઈ શરૂ કરી છે। આ સંબંધમાં તેમણે ચીન જાપાન સહિતના 6 દેશોમાંથી આવતા મુસાફરો માટે નિયમો કડક બનાવ્યા છે। નવા વર્ષથી ચીન, હોંગકોંગ, જાપાન, દક્ષિણ કોરિયા, સિંગાપુર અને થાઈલેન્ડની ભારત આવતા મુસાફરો માટે નેગેટિવ કોરોનાના રિપોર્ટ રજૂ કરવા ફરજિયાત બનશે। પ્રવાસ શરૂ કરવાના 72 કલાક પહેલા ટેસ્ટ કરાવવો પડશે। કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરી કહ્યું કે લોકોએ મુસાફરી કરતા પહેલા એર સુવિધા પોર્ટલ પર તેમના અહેવાલો અપલોડ કરવા પડશે। ટેકનોલોજીના આધુનિક યુગમાં હવે ગુનેગાર અને ગુનાના પ્રકાર પણ આધુનિક થઈ ગયા છે। હવે ગુનો આચરવા માટે ક્યાંય જવાની જરૂરિયાત રહેતી નથી। સોશિયલ મીડિયા મારફત હવે સાયબર ફ્રોડ ક્ષણભરમાં દુનિયાના એક છેડેથી બેસીને બીજા છેડે આચરી લેવામાં આવે છે। હાલ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને અનેક રીતે આર્થિક ઉચાપાત કરી લેવાની ઘટનાઓ નોંધપાત્ર ઘટનાઓ સામે આવી રહી છે। તેમાં પણ હાલ ન્યૂડકોલનો શિકાર બનવાની મોટી રકમ પડાવી લીધાની ઘટનાઓ મોટા ઉછાળામાં નોંધાઈ રહી છે। સોશિયલ મીડિયાના આધુનિક યુગમાં હવે ગુનો આચરવાની જે રીત છે એ પણ હવે આધુનિક થતી જઈ રહી છે। દિન પ્રતિદિન સાયબર ફ્રોડના જે કિસ્સા છે તેમાં વધારો થતો જઈ રહ્યો છે। તેમાં પણ ખાસ કરીને હવે સોશિયલ મીડિયામાં વિડીયો કોલ કરીને બીભત્સ જે દ્રશ્યો છે તેવું ચિત્રણ કરીને બ્લેકમેલિંગ કરીને અનેક રીતે પૈસા પડાવવાનું એક કારસ્તાન પણ હાલ સામે આવ્યું છે, જેને ન્યૂડ કોલ્સ તરીકે નામ આપવામાં આવ્યું છે। ખાસ આ વિશે વાત કરવા માટે આપણી સાથે રાજકોટ સાયબર ક્રાઇમના એસીપી VM રબારી સાહેબ છે। સર, આપણે પૂછવા માંગીશ, રાજકોટ માં કેવી ફરિયાદો ઉઠી છે ન્યૂડ કોલ્સ ને લઈને? લગભગ છેલ્લા એક વર્ષથી પોસ્ટિંગ છે મારું અહીંયા સાયબર ક્રાઇમમાં। જે અગાઉની અરજીઓ હતી તેમાં એક જનરલ વ્યૂ આપું તો ન્યૂડ વિડીયો કોલની અરજીઓ પહેલાં પણ હતી, અત્યારે પણ છે, પણ થોડા સમયથી અરજીઓમાં બહુ જ વધારો થયો એવું અમારું માનવું છે। અને અગાઉના સમયમાં એવું હતું કે લોકો આવા બ્લેકમેલિંગથી ડર્યા વગર ફરિયાદ કરવા માટે થઈને આવતા હતા, કારણ કે ખરેખર એમના દ્વારા કોઈ ગુનાહિત કૃત્ય થયેલું પણ નથી। પણ હવે જે અરજીઓ જે અમારી સામે આવે છે એમાં લોકો મોટા પાયે રકમ ગુમાવે છે અને જેની રકમની જે કિંમત જો જોઈએ તો લાખોમાં હોય છે। એક એક વર્ષથી 6-6 મહિનાથી 7-7 મહિનાથી લોકો બ્લેકમેલ થતા હોય અને ફરિયાદ નથી કરતા અને ડરમાં ને ડરમાં કોઈને કહ્યા વગર પોતે પોતાની જે મહેનતની મૂડી છે એ બધી આવી રીતે બ્લેકમેલર્સને આપી દેતા હોય છે। તો આ રીતે બહુ જ મોટો ઇસ્યુ છે, ગુના પણ દાખલ થયા છે અને આગળ પણ અમે આરોપીઓને પકડવા માટે થઈને તજવીજ કરી રહ્યા છે। પણ અગેન, લોકો જો સાવચેત રહેશે તો જ આમાંથી બચી શકશે અને ફરિયાદ કરવી એ પ્રાઇમરી સ્ટેજ હોવું જોઈએ કે તાત્કાલિક ફરિયાદ કરે, અમારી પાસે આવે, એની આઈડેન્ટિટી અમે બંને ત્યાં સુધી ક્યાંય પણ જાહેર ના થાય એવું પૂરી અમારા તરફથી કાળજી રાખશું અને લોકો પોતાના પૈસા ના આ રીતે વેડફે તો મને લાગે છે વધારે યોગ્ય છે। ભારત ખેતી પ્રધાન દેશ છે ત્યારે ખેતીને લગતી દરેક જણશીઓ પછી તે ફળ હોય કે ફૂલ તેનું યોગ્ય ઉત્પાદન કરી ખેડૂતોને પૂરતા ભાવ મળે તે અત્યંત જરૂરી છે। તેના માટે સરકાર દ્વારા અનેકવિધ પગલાંઓ લેવામાં આવી રહ્યા છે। જો કે કેળાની વાત કરવામાં આવે તો ભારત કેળા ઉત્પાદન કરતો સૌથી મોટો દેશ છે, છતાં નિકાસમાં અન્ય દેશોની સરખામણીમાં ભારતનું જે વર્ચસ્વ હોવું જોઈએ તે જોવા મળતું નથી। માટે સૌથી વધુ જરૂરી એ છે કે ભારત કેળા ઉત્પાદન કરતો સૌથી મોટો દેશ હોય તો તેની નિકાસ પણ ખૂબ મોટા પ્રમાણમાં વધવી જોઈએ। એટલું જ નહીં, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો અને સરકાર
FPO નું નિર્માણ કરવું જોઈએ, જેથી તાલુકા સ્તર ઉપર કેળાના ઉત્પાદન કરતા ખેડૂતોનો એક સમૂહ બને અને તેઓ નિકાસ માટે પ્રોત્સાહિત થઈ શકે। સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન વર્ષ 2023માં યોજનારી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓની ડેટશીટ જાહેર કરી છે। બંને વર્ગોની પરીક્ષા તારીખ 15 ફેબ્રુઆરીથી શરૂ થશે। ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા સવારે 10:30 કલાકે શરૂ થશે અને બપોરના 1:30 કલાકે પૂરી થશે। પ્રેક્ટિકલ પરીક્ષા 2 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી 2023 સુધી ચાલશે। આ અંગે વધુ વિગત આપવા અમારી સાથે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા ઉમેશ ચાવડા। जी उमेश, શું છે સમગ્ર વિગત? જી, સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા 2023માં યોજાનારી ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ડેટશીટ જાહેર કરવામાં આવી છે, જેમાં વાત કરવામાં ધોરણ 10 અને 12ની પરીક્ષાની તારીખ 15 ફેબ્રુઆરી રહેશે। જો વાત કરવામાં આવે બંને વર્ગોની પરીક્ષાનો સમય 10:30 થી 1:30 વાગ્યા સુધીનો રહેશે। બંને વર્ગોની પ્રેક્ટિકલ પરીક્ષાનું આયોજનની તારીખ અગાઉ નક્કી કરવામાં આવી છે, જેમાં પ્રેક્ટિકલ પરીક્ષા 2 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી દરમિયાન રહેશે। આ વર્ષે ધોરણ 10ની પરીક્ષાનું છેલ્લું પેપર 21 માર્ચ, તેમજ ધોરણ 12ની પરીક્ષાનું પેપર 5 એપ્રિલે રહેશે। જી આભાર ઉમેશ સમગ્ર વિગત બદલ। દાહોદની લીમખેડા કોર્ટ દ્વારા ટૂંક જ સમયમાં ફરી એકવાર ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે। લીમખેડા એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ આધાર પુરાવા અને સરકારી વકીલ શંકરભાઈ ચૌહાણની રજૂઆતને ધ્યાને રાખી કલમ 376 અને પોક્સો સહિતના ગુનામાં 20 વર્ષની સજા તેમજ 50,000ના દંડની સજા ફટકારવામાં આવી છે। જો દંડ નહીં ભરે તો વધુ 6 માસની કેદનો હુકમ કરવામાં આવ્યો છે। મારું નામ SB ચૌહાણ, મદદની જિલ્લા સરકારી વકીલ, એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ લીમખેડા। આજરોજ એડિશનલ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ના મહેરબાન જજ શ્રી BS પરમાર સાહેબ નાઓએ એક આરોપી કે જેણે ભોગ બનનાર તેના ઘર આગળ હેડપંપ ઉપર કપડાં ધોતી હતી તેણે ત્યાંથી બોલાવી તેના કુટુંબી ભાઈએ તેણીને લઈ જઈ અને એક સુના મકાનમાં લઈ જઈ તેની ઉપર તેની ઈચ્છા વિરુદ્ધ બળાત્કાર સંભોગ કરી ગુનો કરી આ વાત કોઈને કહીશ તો તેણીને મારી નાખીશ તેવી ધાક ધમકી આપી ભાગી ગયેલો, જેનો ફરિયાદ દાખલ કરતા તેનો કેસ ચાલી જતા આજરોજ નામદાર કોર્ટે આરોપી સંજયભાઈ જ્યોતિભાઈ બારિયા રહેવાસી હાંડી તાલુકા સિંગોડનાઓને EPCO કલમ 376માં 10 વર્ષ અને 25,000 રૂપિયાનો દંડ અને પોક્સો એક્ટની કલમ 4માં 10 વર્ષની સજા અને 25,000 રૂપિયાનો દંડ ભરવાનો આદેશ કરેલો છે। ફોટોગ્રાફી ક્લબ ઓફ રાજકોટ દ્વારા તસવીરોનું ત્રિદિવસીય પ્રદર્શન ક્લિક કાર્નિવલ 2022 તારીખ 30-31 ડિસેમ્બર 2022 અને 1 જાન્યુઆરી 2023 દરમિયાન શ્યામા પ્રસાદ આર્ટ ગેલેરી ખાતે આયોજન કરવામાં આવ્યું છે। વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર અને ગુજરાત વાઇલ્ડ લાઈફ બોર્ડના સદસ્ય ભૂષણભાઈ પંડ્યાના વરદ હસ્તે પ્રદર્શનનું ઉદ્ઘાટન કરી ક્લબના સભ્યો, ફોટોગ્રાફર પ્રેમીઓ અને રાજકોટની કલાપ્રેમી જનતા સમક્ષ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આ પ્રદર્શનમાં લોકોને વિવિધ વિષયો જેમ કે નેચર, વાઇલ્ડલાઈફ, પોર્ટ્રેટ, સ્ટ્રીટ ફોટોગ્રાફી જેવા બહુવિધ વિષયોને આવરી લેતા 80 તસવીરકારોની 200થી પણ વધુ તસવીરોનું અદ્ભુત પ્રદર્શન માણવા મળશે। આ પ્રદર્શનના મુખ્ય આકર્ષણમાં આયોજક દ્વારા પ્રદર્શન નિહાળવા આવેલા મુલાકાતીઓ માટે એક સ્પોટ ફોટો કોન્ટેસ્ટનું આયોજન કરાયું છે। ત્રીજું વર્ષ છે, 3 વર્ષથી થાય છે આયોજન અને ઘણા બધામાં મેમ્બર્સ છે, અત્યારે 80 મિત્રો છે, એ બધાનું સારામાં સારું જે વર્ક છે એમાંથી સિલેક્ટેડ ફોટોગ્રાફનું આ એક્ઝિબિશન છે। એટલે કોઈ એક સબ્જેક્ટ ઉપર નથી પણ જુદી જુદા ટાઈપની ફોટોગ્રાફી અને જુદા જુદા ટાઈપના સબ્જેક્ટ ઉપરનું દૂર દૂરના ક્ષેત્રોમાંથી પાડેલા ઇમેજીસ આપણને જોવા મળે છે। આમાં 80 ફોટોગ્રાફર્સના છે અને 200 ફોટા એક્ઝિબિટ કરેલા છે। મને એમ છે કે વર્ષોના અનુભવી હોય ને એ પણ હજી ઉગતા જ કહેવાય, કારણ કે કાંઈક કંઈક નવું નવું શીખવા મળે જ રાખે છે, પણ એનાથી ઘણાને નવા ફોટોગ્રાફર્સને ઇન્સ્પિરેશન મળે છે, ઇન્સ્પાયર થાય છે અને એને એમ થાય છે કે મારે પણ આ ટાઈપનું કામ કરવું જોઈએ। ફોટોગ્રાફીના ઘણા જુદા જુદા સબ્જેક્ટ્સ છે, વાઇલ્ડલાઈફ ફોટોગ્રાફી છે, ક્લોઝઅપ ફોટોગ્રાફી છે, પોર્ટ્રેટની છે, લેન્ડસ્કેપની છે, ફેશન ફોટોગ્રાફી છે, તો એ જેને પોતાનો ઇન્ટરેસ્ટ જેમાં હોય એ ટાઈપનું એ પછી એમાં આગળ વધી શકે છે અને આ બધાનું ગાઈડન્સ મળે છે એક જ જગ્યાએથી। જામનગરમાં અજાણ્યા નંબરથી વોટ્સઅપમાં મેસેજ કરી મહિલાના નામનું ફેક આઈડી બનાવી મિત્રતા કેળવી શખ્સ વિડીયો કોલ, વિડીયો રેકોર્ડિંગ કરી વિડીયો સોશિયલ મીડિયા ઉપર થતા યુટ્યુબ ઉપર વાયરલ કરવાની ધમકી આપતા યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।
ગઈ 2 ઓક્ટોબર 2022માં આપણે જામનગર શહેરમાં એક બનાવ બનેલો હતો. જે બનાવની વિગત એ રીતે છે કે આરોપીઓ દ્વારા જે કોઈ પણ પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હોય છે એમને સોશિયલ મીડિયાના માધ્યમથી, જેમ કે વોટ્સએપ કે ફેસબુકથી, હાય લખીને, પહેલાં તો મોકલવામાં આવે છે, હાય લખીને ચેટ પર વાતચીત શરૂ કરવામાં આવે છે. અને જે વોટ્સએપની પ્રોફાઇલ પિક છે એ મહિલાની હોય છે અને વાતચીત કરીને મિત્રતા કેળવે છે પહેલાં તો, અને ત્યારબાદ એમની જોડે વિડીયો કોલના માધ્યમથી વાત કરવાનું સ્ટાર્ટ કરે છે. અને જે વ્યક્તિ જે છે ભોગ બનનાર એ સમજે એની પહેલાં જ જે મહિલા સામે, મતલબ એ લોકો સેટ એ રીતે કરતા હોય છે કે મહિલા તરત જ નગ્ન થઈ જાય છે અને આ સમગ્ર જે વિડીયો કોલિંગ જે થતું હોય છે એનું વિડીયો રેકોર્ડિંગ તાત્કાલિક કરી લે છે. ત્યારબાદ આ વિડીયો રેકોર્ડિંગ થઈ ગયા બાદ જે પણ આ રીતના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હોય છે તેમને પાછળથી બ્લેકમેલ કરવામાં આવે છે અને રૂપિયાની માગણી કરવામાં આવે છે. તો આ જ રીતે આપણે જામનગરમાં પણ એક બનાવ આ રીતે બન્યો હતો અને જેમાં 20-21 લાખ જેટલા આ રીતે એ વ્યક્તિ પાસેથી લઈ લેવામાં આવ્યા હતા. તો આ બનાવ બન્યા બાદ આપણે જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં 2 ઓક્ટોબરના રોજ અમે ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને આપણે જામનગરના એસપી સાહેબ પ્રેમસુખ ડેલુ સાહેબ અને ઇન્ચાર્જ એસપી DP વાઘેલા સાહેબ તેમના માર્ગદર્શન હેઠળ આપણે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના PI PP ઝા અને તેમના માણસો દ્વારા આ બનાવની તપાસ શરૂ કરવામાં આવી. સ્વગિરીશભાઈ હીરાભાઈ મિયાત્રાની પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા 9 વર્ષથી આયોજન કરવામાં આવે છે, જેમાં આશરે 1000 યુનિટ રક્ત એકત્રિત થાય છે. આ વખતે આ રક્તદાન કેમ્પમાં 1300 યુનિટ રક્ત એકત્રિત કરવાનો લક્ષ્ય છે. એકત્રિત રક્તને રાજકોટની જુદી જુદી બ્લડ બેંક તેમજ સિવિલ હોસ્પિટલમાં દાન કરવામાં આવશે. આ રક્તદાન કેમ્પમાં રાજકોટના મેયર તેમજ ધારાસભ્યો હાજર રહ્યા હતા. મારું નામ કૃષ્ણસિંહ જાડેજા, શ્રી રાજપૂત કરણી સેના સૌરાષ્ટ્ર પ્રમુખ. મારા મિત્ર, પરમ મિત્ર શ્રી ગિરીશભાઈ હીરાભાઈ મિયાત્રાની 11મી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે અમારો 10મો બ્લડ કેમ્પ છે. તો આ 10 વર્ષથી અમે બ્લડ કેમ્પ કરીએ છીએ અને સિવિલ હોસ્પિટલ, નાથાણી બ્લડ બેંક, વોલન્ટરી બ્લડ બેંક અને ફિલ્ડ માર્શલ બ્લડ બેંકમાં અમે 1000થી ઉપરની એક બ્લડની યુનિટ ભેગું કરીને આપીએ છીએ અને આ વર્ષે અમારો ટાર્ગેટ કદાચ 1200-1300 બોટલનો છે. હાલ શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ છે ત્યારે આ ઠંડીની સિઝનમાં કચ્છના નાના રણની અંદર હજારો કિલોમીટર કાપીને વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં આ રણની અંદર આવતા હોય છે, ત્યારે ખાસ કરીને ફ્લેમિંગો, સ્પૂનબિલ, કુંજ, ટીલોર, પેરીગ્રીન, ફાલ્કન, રણચકલી, નાઇટજરા, ડેમોલિન જેવા અલગ અલગ જાતના પક્ષીઓ આવેલા છે. ઠંડીની સિઝનમાં વિદેશી પક્ષીઓ મોટી સંખ્યામાં આવી મહેમાનગતિ માણતા હોય છે. આ પક્ષીઓને જોવા માટે રાજ્ય તેમજ રાજ્ય અને દેશ બહારથી પણ લોકો મોટી સંખ્યામાં અહીં આવે છે અને આ રણની અંદર આવેલા પક્ષીઓને જોવા તે એક લહાવો લે છે. મધ્ય એશિયાના રૂટ માર્ગથી અનેક યાયાવર પક્ષીઓ આવતા હોય છે, જે અફઘાનિસ્તાન, પાકિસ્તાન, સાઇબેરિયા વગેરે દેશોથી આવતા હોય છે. આ યાયાવર પક્ષીઓમાં ફ્લેમિંગો, કોમન ક્રેન, 12-હેડેડ ગૂસ, ગ્રે હેડેડ ગૂસ વગેરે મુખ્ય છે. સ્પૂનબિલ પણ જોવા મળતી હોય છે. આ પક્ષીઓ પૈકી આજે આપણા જે રણ વિસ્તારની અંદર ફ્લેમિંગો આશરે 2 લાખની સંખ્યામાં જોવા મળતા હોય છે અને સ્પૂનબિલ આશરે 1 લાખ આસપાસમાં જોવા મળતા હોય છે. આ ઉપરાંત વિવિધ પ્રકારના બતક પણ 50,000ની આસપાસમાં જોવા મળે છે. આપણે જોઈએ કે રણ વિસ્તારની અંદર વિવિધ સસ્તન વર્ગના પ્રાણીઓ જેવા કે ઘૂડખર છે, ડેઝર્ટ ફોક્સ છે, જરખ છે, કાળિયાર, ચિંકારા વગેરે પણ જોવા મળતા હોય છે. છેલ્લા 2 વર્ષ દરમિયાન કોરોનાના રોગચાળાના કારણે વન્ય પ્રેમીઓ અને અન્ય મુલાકાતીઓ રણની મુલાકાતે આવી શક્યા નથી, પરંતુ આ વર્ષે એમનો ખાસ રસ જોવા મળે છે અને આ પક્ષીઓ અને પ્રાણીઓ જોવા માટે બહુ ભારે સંખ્યામાં મુલાકાતીઓ આવે છે. આગામી તારીખ 1ના રોજ સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ રાજકોટ દ્વારા ભીમાખોરે ગાંવ યુદ્ધના ઇતિહાસને ઉજાગર કરવાના હેતુથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ શોભાયાત્રામાં સમસ્ત અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો, સંગઠનો, વડીલો, ભીમ સૈનિકો તેમજ મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાશે. આશરે 200 બાઇક, 50 કાર અને 1000થી પણ વધુ લોકો પગપાળા યાત્રામાં જોડાશે. મારું નામ સંકેત રાઠોડ, અનુસૂચિત જાતિમાંથી આવીએ છીએ અમે. અમારા ઉપર જે અન્યાય થઈ રહ્યો હતો એના વિરુદ્ધમાં 500 મહારોએ 28,000 સામે સેનાને કાપી નાખી હતી, એટલે 1 મહારે 56 જણાને કાપી નાખ્યા હતા. તેના ઉપરથી કહેવત પડી હતી કે 56ની જાતિ. બસ જે આનો ઇતિહાસ છે એને ઉજાગર કરવા 205 વર્ષ પૂરા થાય છે, એટલા માટે અમે અનુસૂચિત જાતિ સમાજ વતી રેલીનું આયોજન કર્યું છે,
જે આંબેડકરનગર પ્રવેશ દ્વારથી ચાલુ થઈ 150 ફૂટ રિંગ રોડ આંબેડકરનગર સર્કલથી ચાલુ કરી હોસ્પિટલ ચોકે સમાપન થશે. તો આપ બધા લોકોને આવવા વિનંતી. અમદાવાદ ખાતે ટેક વાન્ડો નેશનલ ચેમ્પિયનશિપ યોજાઈ હતી, જેમાં 500થી વધારે સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ ચેમ્પિયનશિપમાં દીવના બાળકોએ 17 મેડલ પ્રાપ્ત કર્યા છે, જેમાં 4 ગોલ્ડ, 3 સિલ્વર અને 10 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. બાળકોએ દીવનું નામ રોશન કરતા બાળકો ઉપર અભિનંદનની વર્ષા થઈ રહી છે. ફૈઝાન કુરેશી, ટાઇકવોન્ડો એસોસિએશન ઓફ દમણ એન્ડ દીવ તરફથી. અમે લોકો હમણાં જ રિસેન્ટલી 37 ટાઇકવોન્ડો નેશનલ ચેમ્પિયનશિપ જે અમદાવાદ ખાતે યોજાઈ હતી, તેમાં 23 ડિસેમ્બરથી 25 ડિસેમ્બર માટે ગયા હતા. તેમાંથી કુલ દમણ દીવની ટીમમાંથી અમે લોકો 26 જણાએ પાર્ટિસિપેટ કરેલું હતું. તેમાંથી કુલ અમે 17 મેડલ પ્રાપ્ત કર્યા, જેમાં 4 ગોલ્ડ મેડલ, 3 સિલ્વર મેડલ અને 10 બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા. જેથી અમને ખુશીની વાત લાગે છે કે અમે લોકોએ જે મહેનત કરી હતી છેલ્લા 4-5 મહિનાથી એ અમારી મહેનત સફળ ગઈ અને છોકરાઓએ ખૂબ જ સરસ પરફોર્મન્સ આપ્યું. શૈલેષ ફોર્જિંગ પ્રાઇવેટ લિમિટેડના જયેશભાઈ સોરઠિયાના પિતા પાંચાભાઈ શામજીભાઈ સોરઠિયાની 16મી પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. એટલું જ નહીં, સાથોસાથ સર્વરોગ નિદાન કેમ્પ પણ યોજાશે. ઉપસ્થિત લોકોએ જણાવ્યું હતું કે આ રક્તદાન કેમ્પમાં 1500 થી 1600 રક્તની બોટલ એકત્રિત કરાશે અને જરૂરિયાતમંદ બાળકોને અથવા તો સગર્ભા મહિલાઓને રક્ત આપવામાં આવશે. આ અંગે શૈલેષ ફોર્જિંગના જયેશભાઈ સોરઠિયા સહિતના લોકોએ અપતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી અને કાર્યક્રમ અંગે વિગતવાર માહિતી પણ આપી હતી. બ્લડ ડોનેશન કેમ્પનું દર વર્ષે આયોજન કરીએ છીએ. આ મારા પાત્રની 16મી પુણ્યતિથિ છે અને આ વખતે પણ હર વખતની જેમ જ આયોજન કરેલ છે. સર્વરોગ નિદાન કેમ્પ સાથે રાખેલ છે, બ્લડ ડોનેશન કેમ્પ છે અને દર વખતે ઘણા લોકો આવે છે અમારી ત્યાં, બ્લડ પણ આપે છે સ્વેચ્છાએ. આ બધું બ્લડ જરૂરિયાતમંદ બાળકો અથવા કોઈ ડિલિવરી કેસ હોય અને થેલેસેમિયાગ્રસ્ત બાળકોને અમે બધાને દર વખતે અમે ફ્રી ઓફમાં જ આપી છીએ. અને સર્વરોગ નિદાન કેમ્પમાં પણ અમારે ડૉક્ટર દર્શનાબેન પંડ્યા સેવા આપવાના ટીમ, એમાં પણ ઘણું વસ્તુ આપણે રાખેલ છે. હિમોગ્લોબિનનું છે, દવાઓ અમુક ફ્રી આપવાના છે અને આ બ્લડ કેમ્પ મૌડી સોરઠિયા પરિવારની વાડીમાં 2 તારીખે રાખેલ છે. સોમવારે સવારે 8 વાગ્યાથી સ્ટાર્ટ થશે, સાંજ સુધી ચાલવાનું છે. બોટલ તો અમારે ત્યાં દર વખતે 1500-1600 બોટલ તો થાય જ છે, એટલે અમે કોઈ ટાર્ગેટમાં નથી માનતા, પણ અમારે ત્યાં લોકો સ્વેચ્છાએ બ્લડ દેવા માટે આવે છે, એટલે 1500-1600 બોટલ થાય છે. અને આ બધી બોટલો અમે બધી બેંક કરે, અમે જે ટાઈપ કરેલ છે, રાજકોટ સિવિલ છે, અમદાવાદ સિવિલ છે, રાજકોટની બીજી પ્રાઇવેટ બેંક છે, બધા આરે અમે બધા લોકોને બ્લડ આપી છીએ. અને એ લોકો પાછું અમારે ગમે ત્યારે જરૂર પડી હોય કોઈ પણ દર્દીને તો અમે ફોન કરીએ ત્યારે એ લોકો પણ અમને આપે છે બ્લડ ગમે ત્યારે. મુખ્ય હેતુ તો અમારા પરિવારમાં જ આ જોડાયેલો છે. ઓશવાળ એજ્યુકેશન ટ્રસ્ટ છેલ્લા 41 વર્ષથી જામનગરમાં શિક્ષણ ક્ષેત્રે કાર્યરત છે. 4 ડિસેમ્બર 1981 શરૂ થયેલી આ શિક્ષણ સંસ્થા આજે વટવૃક્ષ બની ગઈ છે. તેમના દ્વારા OET ડે ઉજવણી કરવામાં આવશે, જેમાં દેશ વિદેશથી પધારેલા અતિથિઓ લાખાબાવડના લીલાવતી નેચર ક્યોર એન્ડ યોગ રિસર્ચ સેન્ટરની મુલાકાત લેશે, જ્યાં નેચરોપેથી અંગે ત્યાંના ડોક્ટર પાસેથી કુદરતી ઉપચાર પદ્ધતિ વિશે વિસ્તૃત માહિતી મેળવશે. નમસ્કાર. ઓસર એજ્યુકેશન ટ્રસ્ટ કે જેની સ્થાપના 1981 થઈ હતી અને તાજેતરમાં એના 41 વર્ષ પૂરા થયા છે, એ 41 વર્ષના જે સમયગાળો ગયો છે એના ઉજવણી રૂપે જે પ્રમાણે મેનેજમેન્ટે નક્કી કર્યું છે પ્રમાણે હવે આપણે 31 ડિસેમ્બર દર વર્ષે ઓસર એજ્યુકેશન ટ્રસ્ટ ડે, જે અમારા સ્થાપક ડોનર જે હતા લખમસિંહભાઈ ગોવિંદજી હરિયા એની જન્મજયંતિ નિમિત્તે ઉજવવાનું નક્કી કર્યું છે અને એની શુભ શરૂઆત આ વર્ષથી, એટલે કે ભાઈ આવતીકાલે તારીખ 30 ડિસેમ્બર અને પરમ દિવસે 31 ડિસેમ્બર 2022 થી ચાલુ થશે. આ 2 દિવસના પ્રોગ્રામમાં જે 3 પ્રોગ્રામ જે મેઇન છે એની માહિતી આપું છું. પહેલા દિવસે 30મી તારીખે આપણું જે લીલાવતી નેચર ક્યોર લાખાબાવ મુકામે છે, ત્યાં મહેમાનો અને દેશ વિદેશથી આવેલા બીજા લોકોની વિઝિટ છે અને લંચ છે. આવતીકાલે સાંજે
છ વાગ્યાથી લગભગ રાતના 10 વાગ્યા સુધી ઓસર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સ્કૂલ કોલેજોનો સંયુક્ત કલ્ચરલ પ્રોગ્રામ છે, સાંસ્કૃતિક કાર્યક્રમ છે, જેમાં લગભગ વિદ્યાર્થીઓ, વાલીઓ, મહેમાનો, દાતાઓ, મેનેજમેન્ટ થઈને 3000 ઉપરાંત લોકો હાજર રહેશે એવી અપેક્ષા છે. જનકલ્યાણ સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા ચક્ષુદાન, સ્કિન ડોનેશન તથા દેહદાનના દાતાઓના સન્માન સમારોહનું તારીખ 1/1/2023 રવિવારના રોજ સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ હોલ, કોટેચા ચોક, કાલાવર રોડ ખાતે આયોજન કરવામાં આવ્યું છે. દાતાઓના પરિવારોનો ઋણ સ્વીકાર હેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. ત્યારે સમગ્ર કાર્યક્રમ વિશેની વિગતવાર માહિતી જનકલ્યાણ ટ્રસ્ટના ચેરમેન ઉમેશભાઈ મહેતા સહિતના સભ્યોએ અબ તક મીડિયાની ખાસ મુલાકાતમાં પૂરી પાડી હતી. ઉમેશ રતિલાલ મહેતા, આકાશવાણીમાં આશિષ એન્જિનિયર તરીકે મારી ફરજ બજાવતો હતો. 2019માં નિવૃત્ત થયો છું અને નિવૃત્તિ પછી પ્રવૃત્તિ શરૂ કરી અને અત્યારે ચક્ષુદાન, દેહદાન, અંગદાન અને સ્કિન ડોનેશનની પ્રવૃત્તિ અમે વધુ પડતી કરીએ છીએ. જે વસ્તુ બજારમાં દુકાન નથી, રાજકોટ, ગુજરાત કે ભારતમાં એની દુકાન નથી, એવી માનવમાં માનવતા જાગૃત કરવાનો પ્રયત્ન અમે કરીએ છીએ. અત્યાર સુધીમાં અમારે 280 ચક્ષુદાન થયા છે, 30 દેહદાન થયા છે અને 3-4 સ્કિન ડોનેશન થયા છે. તો આ અમારી પ્રવૃત્તિને વેગ મળી અને અત્યારે સમાજમાં અમે ખૂબ જ પ્રયત્ન કરીએ છીએ. કોઈ ચક્ષુદાન કરે તો તેમના બેસણામાં જાઉં છું, એને શોક સંદેશ આપીએ છીએ, એને ડૉક્ટરે આપેલું સર્ટિફિકેટ તમે આંખ આપી, અને દેહદાન કર્યું હોય તો દેહદાન કર્યું એનું સર્ટિફિકેટ લેમિનેશન કરી અને ફાઇલ કરીને દઈએ છીએ અને ત્યાં શ્રદ્ધાંજલિ આપી દઉં એમ કહી અને ઊભો થઈને ચક્ષુદાન દેહદાન અંગે જે હાજર શ્રોતાજનો હોય તેને અમે વાત કરીએ 5-7 મિનિટ, અને પછી 5 ગાયત્રી મંત્ર બોલાવું છું, 5 મૃત્યુંજય મહામંત્ર બોલાવું છું. અત્યાર સુધીમાં 280 ચક્ષુદાન થયા, એટલે બધે 100-100 એવરેજ ગણો તો 28,000 લોકોને હું વ્યક્તિગત મેળ્યો છું, એના કારણે પ્રચાર પ્રસાર થયો છે. અને અમારે એક દિવસમાં 3-3 ચક્ષુદાન ઘણીવાર થયા, પણ આ મહિનાના 15 ડિસેમ્બરે 4 ચક્ષુદાન એક જ દિવસમાં થયા છે. બપોરે 1 થી રાતના 8 એટલે 7 કલાકમાં 4 ચક્ષુદાન એટલે કે 8 આંખ અમને મળી છે. ઉપરાંત આ મહિને 16 ચક્ષુદાન થયા છે એટલે કે 32 આંખ અમને મળી છે. પતંજલિ વેલનેસ, ધ મિડો નેચર ક્યોર તથા ગુજરાત યોગ બોર્ડ સંયુક્ત ઉપક્રમે સંપૂર્ણ સ્વાસ્થ્યની જાગૃતતા માટે સરદાર પટેલ ભવન, ન્યૂ માયાણીનગર, પાણીના ટાંકા સામે તારીખ 31/12/2022 શનિવારના રોજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે યોગ સેવક શિષપાલજી ઉપસ્થિત રહેશે. સાથોસાથ સ્વાસ્થ્ય પ્રેમીઓને યોગ, આયુર્વેદ, નેચરોપેથી તથા યજ્ઞ વિશેની જાગૃત કરશે. ત્યારે સમગ્ર કાર્યક્રમ વિશેની વિગતવાર માહિતી ધ મિડો નેચર ક્યોરના MD નિલેશભાઈ કાછડિયાએ અબ તક મીડિયાની ખાસ મુલાકાતમાં પૂરી પાડી હતી. નિલેશ કાછડિયા છે, મિડો વેલનેસના MD છું અને પતંજલિ વેલનેસ, મિડો નેચર ક્યોર સેન્ટર અને ગુજરાત યોગ બોર્ડના સહયોગથી આપણે લોકોને યોગ, આયુર્વેદ અને નેચરોપેથીની અવેરનેસ આપવા માટેનો આ પ્રોગ્રામ છે. પ્રોગ્રામમાં લોકો જે યોગ કરાવે છે, જે નેચરોપેથી સાથે સંકળાયેલા છે, વર્ષોથી આ યોગ અને નેચરોપેથી કરાવે છે, તો એ લોકો પાસે એક પૂરું પ્લેટફોર્મ નથી. તો મિડો એક એવો પ્રયત્ન કરે છે કે એ લોકો જે એમની પાસે જે તાકાત છે, લોકોને જે અવેરનેસ પહોંચાડવા માટેની જે શક્તિ છે, એ શક્તિમાં કેવી રીતે વધારો થાય, તો એ માટેનું એક પ્લેટફોર્મ અહીંયા પૂરું આપવામાં આવે છે. અને લોકોમાં નેચરોપેથી શું છે, એમનો બેનિફિટ શું છે, યોગ કરવાથી શું બેનિફિટ થાય છે, એમની બેઝિક ટિપ્સ સાથે ત્યાં આપણા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શ્રી શિષપાલજી પૂરું માહિતી આપશે. આપણે સરદાર પટેલ ભવન માયાણી ચોકમાં 31 ડિસેમ્બરના 3-6 આ કાર્યક્રમનું આયોજન રાખવામાં આવેલું છે. 31 ડિસેમ્બરના કારણે સુરતમાં કંઈક અલગ જ રોનક જોવા મળે છે. સુરત શહેરમાં 31 ડિસેમ્બરની ઉજવણી કરવા ઠેર ઠેર લોકો એકઠા થઈ સેલિબ્રેશન કરશે. આ સેલિબ્રેશનમાં અનેક વખત અસામાજિક તત્વો પણ જોવા મળતા હોય છે અને છેડતીના કિસ્સાઓ પણ બનતા રહે છે. આ રોકવા માટે સુરત પોલીસ કમિશનર અજય તોમર દ્વારા અલગ અલગ ટીમો બનાવી જે વિસ્તારમાં સેલિબ્રેશન થતું હોય છે તેવા વિસ્તારમાં પેટ્રોલિંગ સઘન બનાવવામાં આવશે, સાથે જ પોલીસ બંદોબસ્ત પણ મૂકવામાં આવશે. ગ્રીગોરિયન કેલેન્ડર કા અંતિમ દિવસ યાનિ 31 ડિસેમ્બર, પૂરે વિશ્વ મેં 31 ડિસેમ્બર કે દિન લોગ બીતે હુએ સાલ કો વિદાય દેતે હૈ, નયે સાલ કા સ્વાગત કરતે હૈ. તો 31 ડિસેમ્બર કી રાત કો 9-10 બજે સે ભીડ ઇકઠ્ઠી હોને કી એક પરંપરા સુરત મેં ભી હૈ.
लोग आनंद में इकट्ठा होते हैं, सभी मित्रों के साथ काफ़ी भीड़ होती है। कुछ एक खास विस्तार हैं, जैसे मजूरा गेट से लेकर डुमस तक का जो डुमस रोड है वो VIP रोड, यूनिवर्सिटी रोड और इसी तरह के कुछ एक पॉइंट्स ऐसे हैं जहां बहुत बड़ी संख्या में लोग इकट्ठा होते हैं। जैसा कि अनुभव से जानने को मिला है, लोग जब बहुत बड़ी संख्या में आनंद करने के लिए इकट्ठा होते हैं तो फिर एक क्राउड मेंटेलिटी होती है, उसमें कुछ अप्रिय घटनाएं भी बनने के संभावना होती है। इन सभी चीज़ों को ध्यान में रखते हुए पुलिस के द्वारा सभी सीनियर अधिकारियों ने और इंस्पेक्टर तक के अधिकारियों ने अपने अपने विस्तार में अच्छी तैयारी की है कि लोग आनंद उल्लास से नए साल की उजवनी करें, सेलिब्रेट करें, लेकिन उसमें किसी दूसरे के अधिकारों का हनन ना हो, कोई अनडिज़ायरेबल कंडक्ट ना हो, अनिच्छनीय व्यवहार ना हो। इस भीड़ का कुछ लोग फ़ायदा उठा के बहन बेटियों के साथ अनिच्छनीय प्रकार का वर्तन जो करते हैं वो ना हो, और भी किसी भी तरह का कोई गलत बनाव ना बने। सूरत शांत शहर है, सूरत की प्रजा भी महद अंश से बहुत शांतिप्रिय जनता है, वो आनंद से 31 दिसंबर का दिन की उजवनी करें। राजकोट में रेसकोर्स गार्डन खाते हनुमान चालीसा युवा कथा चाली रही है। आ कथा सांभवा दर रोज 20,000 थी वधु लोग उमटे है। आ कथा में केटलाक लोग निस्वार्थ भावे सेवा करी रहा है। रिक्शा चालक पांचा भाई भरवाड़ दररोज कथा में आता हजारों लोग ने 200 થી 250 लीटर दूध की चा निस्वार्थ भावे पीवड़े और तेमनी सेवा ने हरिप्रकाश दास स्वामीए व्यासपीठ पर बिरदावी थी। રોજ બધાને ચા પાય, એને આગળ કઈ છે નહીં, સકડો આંકે। એને એવું કીધું, મારા ઘરવાળાને દાગીના ઝકડો વેચ્યું તું, વેચી દઈશ ભાઈ, ચા તો હું જ પાઈશ, આટલા બધાને ચા પાય, આમ તમે જોવા કરે। આ લોકો એને એવું કીધું પેલા, આ તો હજી કથા નહોતી, એની પેલાની વાત છે, કે બાપા દૂધ ને ચા ખાંડ અમે આપીશું, કે તો નથી પાવી, બધું જ મારું, તમે ખાલી જગ્યા આપો। તો પેલા એ મારાને ઘેસે મારો માણા મારાને ચાય મારીને દૂધ મારું પાસે હું, કે આવા સાધુ કથા ક્યાં કે કરવા આવે અહીંયા। કે આજે મને અહીંયા એક ભાઈ લઈ આવ્યા, ઓલા પાનેલિયા સાહેબના બદ્રીજાત એક ભાઈ, મને કહે સ્વામી 200 લીટર દૂધ જોઈએ। મારું નામ પાચાભાઈ, બસ દાદાએ ઉજાડ્યો કે ભાઈ તું આ સેવા કરવા જા, દાદાએ મોકલો અહીંયા કે તું જા અહીંયા સેવા કરવા, તારી સેવા થઈ જાય। ઈ કાંઈ 200 લીટર આવે, 150 લીટર આવે, 250 લીટર આવે, રોજનું દૂધ આવે ને ચા ખાંડ, સ્વામીજીની તો કૃપા થઈ ગઈ આપણી માથે, હવે સ્વામીજી રાજી થઈ ગયા ને આપણે રાજી થઈ ગયા ને, સાચી કૃપા બાપાની આપણી માથે, હું રિક્ષા લાવું। હા એ મેં કીધું તું, કાંઈ એવું અંદરથી આત્મા એવો જઈ ગયો કે મારે આ કરવું જ છે, એમ સેવા કરવા જાવી છે, દાદાનું નામ લઈને સેવા કરવા ગયો હું। અમને જે આ કથા છે એમાં જે જગ્યા આપી અને અમારા માટે એક ગૌરવની વાત છે કે અમને આ સેવાનો લાભ મળ્યો। અમે અમારા પાંચાભાઈએ ખાસ એને જ આ વસ્તુ આખી બધું એને એમ પોતાને એમ થયું, અંદરથી ભાવના થઈ કે મારે કંઈક અહીંયા ચાનું ને આ બધું કરવું છે, સ્વામીજીને બધાને રજૂઆત કરી અને એ લોકોએ સ્વીકારી લીધું અને એને માન્ય રાખ્યું, અને અમારા સાચી મહેનત અમારા પાંચાભાઈની, આ જે કાંઈ છે એ મહેનત એની છે, અને સેવાભાવમાં માણસ નાનો છે પણ એનું હૃદય બહુ મોટું છે। બાપુએ કાલે જે એનું સન્માન કર્યું છે એના માટે તમારા માટે અને અમારા સમાજ માટે ગૌરવની વાત છે કે જે સ્વામીજીએ કાલે અમારું જે સન્માન એમનું કર્યું અમારા બધાનું, એ અમારા માટે ગૌરવની વાત છે અને અમારા સમાજની ખૂબ જ ગૌરવ વધાર્યું છે। એ માટે અમે સાળંગપુર હનુમાન દાદાનો દ્વારકાધીશ ભગવાનની બધાને પ્રાર્થના કરીએ અને કાયમ અમને આવા કામ ભગવાન
દ્વારકાધીશ ને આ કામ કરવાની શક્તિ આપે. જય દ્વારકાધીશ. હીરાભાઈ જોગરાણા. મારું નામ દેવાભાઈ છે. મારા કાકાને એવો ઉમંગ આવ્યો, હનુમાનજી દાદાની કથા બેસે છે અને આપણે એવું કાર્ય સારું કરવું જોઈએ. ને કાકા તો રિક્ષા જ હલાવે અને અંદરથી જે ઉમંગ આવ્યો એની પાઈ પાઈ પૈસા બચાવ્યા હતા એનેથી કે બેટા આપણે આવું કાર્ય કરવું જોઈએ. અને એ વાતનો બધાને ઉદ્દેશ લીધો ને અમે સમાજના ટોટલી સમાજના છોકરાઓ બધા ખંભેથી ખંભો મિલાવ્યો ને મારા કાકાને જે ઉમંગ આવ્યો એના ઉપરથી અમે લોકોએ અહીં એનો ખંભેથી ખંભો મિલાવી અને એ કાંવરિયે ઉપાડી લીધું. અને આજે રોજ જે 25-30 હજાર માણસો જે સપ્તાહની અંદર આવે છે એમાંથી 20-25 હજાર માણસો જે કાંઈ આવે એને અમે આજરોજ ચા કોફી જે ફાવે એ લોકોને પાય છીએ. અને આવું નવું કાર્ય કાકાને ઉગતું રહે અને અમે ખંભેથી ખંભો મિલાવી અમે એની સાથે સતત ને સતત ઊભા છીએ. બસ અસ્તુ, જય દ્વારકાધીશ. જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાની સર્વોદય સેવા સમિતિને 29 વર્ષ પૂરા થતા રહીજ ગામ નજીક સમિતિના કલ્યાણધામ ખાતે સફારી બાગના એક નવા નજરાનાના શુભારંભ અવસરે કાર્યક્રમ યોજાયો હતો. આ અવસરે કેશોદ ધારાસભ્ય દેવાભાઈ માલમ, માંગરોળ ધારાસભ્ય ભગવાનજીભાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આજે 29 વર્ષ અમારી સ્થાપનાની સંસ્થાના પૂરા થયા અને 30મું વર્ષ કાલથી શરૂ થશે. એ નિમિત્તે અમારી સંસ્થામાં નિર્જીવ પ્રાણીઓ માટેનું એક સફારી બાગનું સ્વપ્ન હતું કે દાતાઓ દ્વારા અમને એ સફારી બાગ બૌદ્ધ વિઘામાં અમે બનાવ્યું. તેમાં ભારતના અને બહારના પ્રાણીઓ નિર્જીવ ફાઇબરના બનાવ્યું. 65 લાખ રૂપિયાના અમે મૂકવાનો પ્રયત્ન કર્યો છે. સાથે સાથે એમાં અમે ઓપન એર થિયેટર દ્વારા બાળકોને દર રવિવારે વડીલો અને બાળકો સાથે જોઈ શકે એવી પ્રાણીજન્ય કુદરત અને શૈક્ષણિક રીતે એને જ્ઞાન મળે એવી નાની નાની 1-1 કલાકની ડોક્યુમેન્ટરી ફિલ્મ બતાવી અને પંખીઘરનું અમે નિર્માણ કર્યું. આ ત્રિવિધ કાર્યક્રમ આજે આગેવાનો દ્વારા અને બહારના અમારા અતિથિ એવા અમરેલીના બાલભવનના નાયબ નિયામક, સર્વોદય સંસ્થાઓના બધા પ્રતિનિધિઓ, જેમાં ઉનામાં બાઇક પર ટ્રક ચડાવી પૂર્વ કોન્સ્ટેબલની હત્યાનો ભેદ ઉકેલાયો છે. વર્ષ પહેલા કોન્સ્ટેબલમાં જોડાયા બાદ તેમણે રાજીનામું આપ્યું હતું. હત્યાના બનાવ પાછળ 8 માસ પહેલા થયેલી અજૂથ અથડામણ કારણભૂત બની હતી. ગઈ તારીખ 18/12/2022 લગભગ 11:15 આસપાસ સીમાસી ગામથી બહાર નીકળતા એક રૂપેણ નદીનો પુલ છે, એ પુલના કોર્નર પાસે એક બાઇક ચાલકને એક ટ્રક ડ્રાઈવરે ટક્કર મારી અને જતો રહ્યો છે એવી વિગત સામે આવી. જે અનુસંધાને પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને બનાવ શું બન્યો છે, કઈ રીતે બન્યો છે, બનાવમાં કોણ સામેલ છે એ દરમિયાન એવી હકીકત જાણવા મળી કે એ જે બનાવ બનેલ એમાં રફીકભાઈ હુસેનભાઈ વાકોટ નામની વ્યક્તિને જે ઈજા પામનાર છે એને ઈજા થતાં 108માં ઉના હોસ્પિટલ ખાતે લઈ ગયા, જ્યાં સારવાર દરમિયાન એનું મરણ થયેલ છે. તેમજ આ જે ટ્રક ચાલક હતો એ ટ્રક ચાલકનું નામ એજાજ અબ્બાસભાઈ ધોળેજા છે એવી પ્રાઇમરી હકીકત જણાવી અને સ્થળ ઉપર જે બનાવની હકીકત જોતા એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાયેલ કે એ ટ્રક ચાલકે જાણી જોઈને એ વ્યક્તિ ઉપર આ ટ્રકથી હુમલો એટેક કર્યો હોય એવી વિગત જણાવી. ભારતના શહેરી વિકાસના મંત્રી કૌશલ કિશોરે સુરત મનપાની ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની મુલાકાત લીધી હતી. શહેરમાં શહેરીજનોની સુવિધાના પ્રોજેક્ટની પણ જાણકારી મેળવી હતી. તેમણે આવાસ સફાઈ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, એફોર્ડેબલ હાઉસિંગ અંગે જાણકારી આપી હતી. આજે મેં સુરત શહેર આયા હુઆ હું, બારડોલી લોકસભા મેં મેરા પ્રવાસ પાછા થા. તો સુરત શહેર મેં જો મ્યુનિસિપલ કોર્પોરેશન હૈ બાત હોને પે પતા ચલા કે યહાં આબાદી બહુ જ્યાદા બઢ ગઈ હૈ. મેયર સાહેબ હૈ ઓર હમારે ઉસકે જો નગર કે અધિકારી હૈ નગર આયુક્ત, ઇન સબ લોગોને એક પ્રેઝન્ટેશન કિયા હૈ સુરત શહેર કા. સફાઈ કે મામલે મેં પ્રધાનમંત્રી આવાસ યોજના કે સંબંધ મેં, સ્વચ્છ ભારત મિશન के बारे में, अमृत 1.0, अमृत 2.0, स्मार्ट सिटी, इन सब चीज़ों पे जो प्रधानमंत्री जी के द्वारा योजनाएं लागू की गई हैं उनको सूरत शहर अच्छी तरीके से पूरी करने का काम कर रहा है और कुछ चीज़ों में आगे बढ़ चढ़ करके हिस्सा लेने का काम कर रहा है. तो सूरत शहर से कुछ चीज़ें सीखने की भी ज़रूरत है और मैं समझ रहा हूँ कि देश को भी कुछ मामलों में नई दिशा देने का काम कर रहा है. तो एक अच्छा प्रेजेंटेशन प्रैक्टिकल में इन्होंने किया है, उसे दिखाने का काम किया है. मैं शुभकामनाएं देता हूं और हर महीने लगभग मुझे आना है
यहाँ बारडोली में और सूरत में, तो बाकी की जो प्रॉब्लम्स अगर कहीं कुछ होगी, इन सब लोगों के साथ मिल करके एक विकसित भारत बनाने में जो आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी का 2047 तक बनाने का उन्होंने जो कॉन्सेप्ट लिया है, उस पर सूरत शहर आगे निकल करके काम करने का प्रयास कर रहा है। वेरावड़ में ट्राफिक थी धमधमता एसटी रोड पर कारड़िया बोर्डिंग सामे चानी लारी पासे मोपेड स्कूटर पर बेसेला युवक नी सरा जाहेर पिस्तोल थी गोली मारी हत्या निपजावानी नासी जनारा आरोपीओ झड़पाया छे। 14 वर्ष जूना मन दुखमा हत्या करी होवानु पोलीस तपासमा सामे आव्यु छे। कई तारीख 23 बाना रोज वेरावड़ टाउन मा जे फायरिंग नो बनाव बने, एने फायरिंग मा बनाव मा एक व्यक्ति नो मरण थे। जे बनाव नो आरोपी रमेश उर्फे गोवारी अर्जुन भाई बनाव ना स्थले थी नासी गया, तो जे आरोपी ने धरपकड़ माटे रेंज रजिस्ट्री मार्गदर्शन मा अने एसपी साहेब ने सूचना मुजब अमे अहींया थी अलग अलग टीमों बनावी, जेमा वेरावड़ टाउन एसओजी एलसीबी अने ए टीमों सतत कार्यरत थी आरोपी ने धरपकड़ माटे। जे दरमियान अमने आरोपी हरिद्वार में होवानु अमारा अंगत सोर्स थी जाणवा मळ्युं, जे अनुसंधाने वेरावड़नी टीम अहींया हरिद्वार मोकली अने त्यांनी पोलीस साथे जरूरी संकलन करी अने आरोपीने अहींया लई आवेल छे अने हाल आरोपीनी धरपकड़ करेल छे। आरोपीनी पूछपरछ दरमियान एवुं जाणवा मळ्युं के आरोपीने मरण जनार साथे जूनुं बंदूक हतुं। आरोपी अगाउ रिक्षा ड्राइविंग करतो हतो, तो ये दरमियान पर एक वक्त खारवा बाबते एक माथाकूट थी, जेम आरोपी ने मार मारे एम एने मंजूर पड़े, तमज एना धंधाकीय एमने स्थायी न थवा देता, ये बाबत बे चार विगत एना मन में होने मंजूर राखेल। आ बनावना लगभग 1.5 महीना पहला जे हाल में बनाव स्थल है त्याथी एक आलोकाए बाइक रेस साथ करेल, एक वक्त कतरे एक बीजा साथ जोता था, ये बात में आरोपी ने मंजूर हो જેના કારણે આ ઘટના કરવામાં બનેલ છે। ભારતીય શેરબજાર આજે રેડ ઝોનમાં બંધ રહ્યું હતું। સેન્સેક્સ 293 અંક ઘટી 60,840 અંક પર બંધ રહ્યો હતો। નિફ્ટી 85 અંક ઘટી 18,105 અંક પર બંધ રહ્યો હતો। તો આ હતા આજના સમાચાર। વધુ સમાચાર માટે જોતા રહો અબ તક બુલેટિન। નમસ્કાર।